તો છેલ્લો એક પ્રસંગ મારે કહેવો છે કે બા અને બાપુ ગાંધીજી, આપણા દેશમાં બે મોહન જન્મ્યા. એક મોહન જે યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો, અને બીજો મોહન જે સૌરાષ્ટ્રમાં જન્મ્યો અને યમુનાના દરિયા કિનારે મૃત્યુ પામ્યો. બંનેના દાંપત્ય અદ્ભુત. કુબેરને ત્યાંથી કમળ આવે છે, કૃષ્ણ રૂકમણીના માથામાં ભરાવે છે અને કહે છે કે આ કમળને લીધે તમે સુંદર લાગો છો, તમારા લીધે કમળ સુંદર લાગે છે ખબર નથી પડતી, સત્યભામા રિસાય છે. કૃષ્ણને નારદને આપી દે છે કે લઈ જા, જોઈતો જ નથી નક્કામો. નારદ તો એને લઈને નીકળી જાય છે. હવે સત્યભામા પાછળ દોડે છે, અરે ના લઈ જશો, પાછો આપો. હવે નારદ કહે છે એના ભારોભાર સોનું તોલ તો આપું. બધી રાણીઓના દાગીના બધું એમાં ઠલવાય છે, પણ ભગવાનનું પલ્લું આટલું ઊંચું થતું નથી. હવે નારદ એને કહે છે જા રૂકમણીને બોલાવ, એના દાગીના બાકી છે. સત્યભામા દોડતા જાય છે કે તમે ચાલો યાર, આ તો નારદ તો ભગવાનને લઈ જશે, બહુ પ્રોબ્લેમ થશે. રૂકમણી એની જોડે ચાલવા માંડે છે કે દાગીના તો લો કે તું ચાલતો ખરી. બંને જણા પહોંચે છે, ભગવાનનું પલ્લું નીચું છે, નીચા મજાના પલાઠી વાળીને બેઠા છે. આટલો દ્વારિકાનો ખજાનો ઠલવાયો છે, ભગવાન હસે છે રૂકમણીને જોઈને. રૂકમણી આવે છે ભગવાન સામે, સુંદર સ્મિત કરે છે સમજદારીનું. પતિ પત્ની વચ્ચે એવી સરસ સમજદારી છે. વાળી ઉતારે છે અને સોનાના જે ઢગલા છે એના પર મૂકે છે અને ભગવાનનું પલ્લું ઊંચું થઈ જાય છે અને સોનાનું પલ્લું ધડામ દઈને નીચે પડે છે. અને ત્યારે નારદ સત્યભામાને કહે છે કે આ વાળીનું વજન નથી, આ વાલનું વજન છે. બીજા મોહનના દાંપત્યની વાત. 62 વર્ષના લગ્ન જીવન પછી સાબરમતી આશ્રમમાં એક ઇન્ટરવ્યુ થાય છે બાપુનો, અને બાપુને પૂછે છે તમે તમારા જીવનમાં જોયેલી સૌથી સુંદર સ્ત્રી કઈ, અને ત્યારે બાપુ કહે છે કસ્તુરબા. આપણે બધા જાણીએ છીએ કસ્તુરબા કેવા દેખાતા હતા, બોખા મોઢું, એવું કઈ રૂપ નહીં. બીજા દિવસે સ્ત્રીઓ બેસીને ચોખા વણે છે અને કોઈ કસ્તુરબાને કહે છે, લગભગ 70 વર્ષની 72 વર્ષની સ્ત્રીને, કે ગઈકાલે એક ઇન્ટરવ્યુ થયો, એમાં બાપુએ એમ કહ્યું કે મારા જીવનમાં જોયેલી સૌથી ખૂબસૂરત સ્ત્રી કસ્તુરબા છે. અને 70 વર્ષની સ્ત્રીના બોખા મોઢા પર શરમની લાલી આવે છે અને એમ કહે છે કે તમારા બાપુએ કીધું ને તો સાચું જ હશે, તમારા બાપુ ખોટું નથી બોલતા. બા સૂઈ ગયા છે, મોતીલાલ નહેરુ આવે છે અને બાપુ કહે છે કંઈ ખાવાનું બનાવો. એક છોકરો આશ્રમવાસી કંઈ બનાવવા જાય છે, થાળી પડે છે, એટલે બા ઉઠીને બહાર આવે છે અને કે મને કેમ ન ઉઠાડી. તો બાપુ કહે છે તું સૂતી હોય તો તને ઉઠાડતા મને બીક લાગે. બા હસીને બોખા મોઢે કહે છે કે આવું કોઈને કહેતા નહીં. તો કે કેમ, તો કે કાલે છાપામાં આવશે કે જે માણસ અંગ્રેજ સરકારથી નથી ડરતો એ બૈરીથી ડરે છે. જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં મારે પૂરું કરવું છે. જે દાંપત્ય જીવનમાં પતિ પત્ની ભેગા હસી શકે ને, એને ક્યારેય છૂટા પડીને રડવું ન પડે. લાફ્ટર ઇઝ અ રેમેડી ઓફ એવરીથિંગ. એકબીજાની ભૂલોને હસી કાઢો, એકબીજાની કારણ વગરની કડવી કમેન્ટને હસી કાઢો, બને તો કરો જ નહીં. પણ મને જે સમજાયું છે એ સમજાયું છે કે સપ્તપદીનું સાતમું વચન એ જીવનનું ઉત્તમ વચન છે. સપ્તમે સખા ભવ, મિત્ર થઈ જઈએ બે જણા. મને પૂછાયેલા સવાલનો જવાબ એ છે કે હું ને સંજય કદાચ ઉત્તમ પતિ પત્ની નહીં હોઈએ, પણ અમે ઉત્તમ મિત્રો છીએ. સારા ખરાબ સમયમાં અમે એકબીજાની સાથે ઊભા રહીએ છીએ, અમે એકબીજાને સમજીએ છીએ. અને બે મિત્રો સાથે રહે ને, એમાં ક્યાંય કડવાશ ન હોય, ફરિયાદ ન હોય, બાર્ટર ન હોય, સરખામણી ન હોય, પ્રશ્નો ન હોય, મારું તારું ન હોય. બે મિત્રો બનીને સાથે રહો તો કદાચ જિંદગીમાં કોઈ દિવસ કોઈ સમસ્યા નહીં આવે. કશું જ છુપાવવાની જરૂર નથી. કન્ફેશન બોક્સમાં જો કહી દેશો ને તો આરોપીના પિંજરામાં નહીં ઊભા રહેવું પડે. ત્યારે તમે જવાબ આપવાની સ્થિતિમાં આવશો. આ તમે સામેથી કહેલી પરિસ્થિતિ છે. શું થશે, એને નહીં ગમે તો ગુસ્સે થશે. બહુ સરસ કહ્યું જયભાઈએ કે પ્રેશર આવે તો માણસ જૂઠું બોલે. શું કામ પ્રેશર કરવાનું, નથી ગમતું તમને કંઈ વાંધો નહીં, પણ બધું જ તમને ગમતું કરીશ એવું તો એને વચન ક્યાંય એમઓયુ ફ્રેન્કિંગ કરીને આપ્યું જ નથી. બંનેમાંથી કોઈએ નથી આપ્યું. સો ધ આઈડિયલ પાર્ટ ઓફ લાઈફ ઇઝ, જીવનના મેક્સિમમ વર્ષ જેની જોડે વિતાવવાના છે ને એની જોડે ફ્રેન્ડશીપ રાખો. આપણે પારકા જોડે બહુ સારા થઈએ, પતિના મિત્ર આવ્યા અને કે લો ને થોડું, એમ તો ચાલે નહીં ને. અને પતિ એમ કે એક કપ ચા બના કે 3 કપ ચા પીધી સવારથી, મારે બીજું કંઈ કામ જ નથી.
પેલા જતા રહેવાના છે, આ અહીંયા જ રહેવાના છે. જે સાથે રહેવાના છે ને એની જોડે સારા થાઓ તો એ તમારી જોડે સારા થશે. પેલા તો ભાભી ભાભી કરી વખાણ કરીને જતા રહેશે, ખરેખર જ્યારે માંદા પડીશું ને ત્યારે એકબીજાની સાથે હોઈશું. એક છેલ્લી સલાહ આપીને મારી વાત પૂરી કરું. ઝઘડો થાય ને તો કોઈ દિવસ એકબીજા તરફ પીઠ કરીને નહીં સૂતા, બીજા રૂમમાં પણ જઈને નહીં સુવાનું, એકબીજા તરફ જોઈને જ સુવાનું. કારણ કે સૂર્યોદય થાય, આંખ ખુલે ત્યારે સમજાય કે જીવનનો નવો દિવસ આ જ ચહેરો જોઈને શરૂ થાય છે. બસ આટલું કહીને મારી વાત પૂરી કરું છું. સ્ત્રી માં છે. ઋગ્વેદનો શ્લોક એમ કહે છે કે તને 10 પુત્રો થાવ અને પતિ તારો 11મો પુત્ર બની રહો. સ્ત્રી કલ્યાણી છે, સ્ત્રી ક્ષમાશીલ છે, સ્ત્રી શાંત છે, સ્ત્રી સુંદર છે. આપવું એ સ્ત્રીનો ધર્મ છે. જમીન, સ્ત્રી, ગાય, નદી, આ બધા સ્ત્રીલિંગ એટલા માટે છે કે પોતે કરેલા કશાયનો બદલો માંગતા નથી. સ્ત્રીને તમે જો મકાન આપો ને તો એ ઘર બનાવે, સ્ત્રીને જો તમે અનાજ આપો ને તો એ ભોજન બનાવે, એને જો તમે સ્પર્મ આપો તો એમાંથી બાળક બનાવે, અને જો તમે ધન આપો તો એમાંથી લક્ષ્મીમાં રૂપાંતર કરે. પણ પ્રયત્ન એ કરવો કે એને જે આપીએ ને એ અનેક ગણું થઈને પાછું મળશે ત્યારે સ્વીકારવાની આપણી સ્થિતિ હોવી જોઈએ. એને માન આપશો તો અનેક ગણું કરીને માન પાછું આપશે, એને પ્રેમ આપશો તો અનેક ગણું કરીને પ્રેમ પાછું આપશે. કારણ કે અનેક ગણું કરવું એ તો સ્ત્રીનો સ્વભાવ છે. પણ જો તમે એને તિરસ્કાર આપશો તો અનેક ગણો થઈને તિરસ્કાર પાછો આવશે. તમે જો એને કડવાશ આપશો તો અનેક ગણી થઈને કડવાશ પાછી આવશે. તમે જો એને સ્નેહ આપશો, સન્માન આપશો, વાલ આપશો તો એ લક્ષ્મી થઈને રહેશે. બાકી દુર્ગા અને કાલિકા એક જ સ્ત્રીના સ્વરૂપ છે, આ જુદા નથી. કાલીની જીભ બહાર કેમ છે એ વાત આપણને બધાને ખબર છે. જ્યારે એકદમ ગુસ્સામાં કાલી નીકળે છે અને વિષ્ણુ જાય છે અને કે આ રોકો તમારી પત્નીને, ત્યારે સામે ગુસ્સો કરવાને બદલે મહારુદ્ર મહાકાલ એના પગમાં સૂઈ જાય છે. અને જેવો પતિ પર પગ પડે છે એવી કાલીની જીભ બહાર નીકળે છે કે અરે મેં મારા પતિ પર પગ મૂક્યો, બધો ક્રોધ શાંત થઈ જાય છે. માટે એમ કહેવાય છે કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળો, રામ સીતાનું નહીં, કૃષ્ણ રુક્ષ્મણીનું નહીં, શિવ પાર્વતીનું દાંપત્ય. કારણ કે જ્યારે તું ક્રોધિત થાય ત્યારે તારો પતિ તારા પગમાં સૂઈ જાય.